નમસ્તે બાળકો, કેમ છો? બધા મજામાં છો? આપણે આજે પંખીઓની ઓળખાણ કરવાની છે, એટલે પક્ષીઓ, આકાશમાં ઉડતા પક્ષીઓની. તમને દરેક ટીચરે અલગ અલગ પક્ષીઓની ઓળખાણ આપી હતી. કોઈ ટીચરે તમને બાળગીત કીધું, કોઈ ટીચરે તમને વાર્તા કીધી, પછી ટીચર અલગ અલગ રીતના તમને સમજાયા હતા, બરાબર ને? તો આજે હું તમને, મારી પાસે આ બ્લોક છે, આ બ્લોકમાં આપણે બધા પક્ષીઓ ગોઠવવાના છે. જો તમે આ સ્કૂલમાં આવતા હોત અને તમને આ બ્લોક આપતા તો તમને એટલી મજા આવતી ને શોધવાની, કે એવું વિચારતા તમે કે આ કઈ મૂકવાના, કઈ મૂકવાના. તો જુઓ, આપણે હવે ગોઠવીએ છીએ. તો આ શું છે? કબૂતર. કબૂતર કઈ ઉડે? તો આકાશમાં, બરાબર. અને બધાની ઘરે સવારે રોજ કબૂતર આવતા હશે, જેની જ્યાં દાણા નાખતા હશે ને, તો કબૂતર દાણા ચણવા રોજ આવે. પછી આ શું છે? કૂકડો. શું છે? કૂકડો. કૂકડો કેવું બોલે? કૂકડે કૂક, કૂકડે કૂક, બરાબર ને? પછી આપણે બીજું શોધીએ. કબૂતર તો આપણે જોયું ને. હવે ચકલી છે. જો બાળકો, આ ચકલી છે, આ ચકલી છે કે સમડી છે, આ બેમાં બે સરખી લાગે. હવે તમે હો તો તમને પૂછતી હું કે બાળકો આ શું કહેવાય? તો આ છે સમડી અને આ છે ચકલી. હવે ચકલી અને સમડી તો આપણે ગોઠવવી પડશે, તો એના માટે જગ્યા શોધવી પડશે ને. તો ચલો આપણે શોધીએ. આ સમડી અને આ ચકલી. ચકલી કેવું બોલે? ચી ચી ચી, હે ને? હવે આપણે જો બાળકો, આટલા પક્ષી ગોઠવ્યા, હવે બીજા આપણે શોધીએ. આ છે બતક. બતક ક્યારે? તો પાણીમાં, બરાબર ને? હવે આપણે ટ્રે આમ નજીક લાવવી પડશે. અને આ શું હશે? હા, આ પોપટ છે. હવે પોપટ કઈ થાય? દેખો તો. ચલો તો પોપટ અહીં પણ નહીં ભૂકાય. હવે કઈ ગોઠવીએ આપણે? હા, આ રહી જગ્યા પોપટની. આ છે પોપટ. હવે પોપટનો કલર કેવો હોય? લીલો, બરાબર ને? હવે શું બાકી રહી ગયું? આ છે હંસ, બરાબર ને? હવે આપણે શું શોધવાનું છે? હવે આપણી જોડે આટલા રહ્યા છે, બરાબર ને? હવે તમે આમાંથી બધાને ઓળખો છો? આ તો ઓળખતા જ હશો. આ શું છે? મોર. કેવો છે? કળા કરતો, બરાબર ને? તો હવે મોરને આપણે અહીં ગોઠવી દઈએ. હવે શું રહ્યું? ઘુવડ. શું છે આ? ઘુવડ. હવે આપણે ઘુવડને અહીં ગોઠવીએ, બરાબર ને? હવે રહ્યા આ બે. આ છે લક્કડખોદ. આ પક્ષી આપણને બહુ ઓછું જોવા મળે છે, બરાબર ને? કદાચ તમને એની ઓળખાણ પણ ના પડે. આ રીતના આપણે ટ્રેમાં ગોઠવવાના છે. એવી રીતના ટીચર જોડે બે ટ્રે છે. ટીચરે ટ્રેમાં બંનેમાં અલગ અલગ રીતના ગોઠવ્યા છે, બરાબર ને? હવે પોપટમાં બી આ જગ્યાએ બી પોપટ અલગ છે ને એ બી પોપટ અલગ છે. એવી રીતના બંને ટ્રેમાં અલગ અલગ પંખીઓ છે. જો આમાં કળા કરતો મોર છે, આમાં સાદો મોર છે. પછી કૂકડાના કલર બી અલગ અલગ છે, દેખાય છે ને તમને? આનાથી તમને કલરની ઓળખાણ ખબર પડશે. પછી ટીચરે જે ગોઠવ્યા છે ને, તમને કદાચ આમાંથી અમુક અમુકના અવાજ બી આવડતા હશે, હે ને? આવડે છે? તો કૂકડો કેવો બોલે? કૂકડે કૂક. પછી મોર ટહુકે, બરાબર ને? એવી રીતના ચકલી કેવું બોલે? છી છી છી, બરાબર ને? આવી રીતના અલગ અલગ પક્ષીઓ અલગ અલગ અવાજથી ઓળખાય છે. અમુક પક્ષીઓની ઓળખાણ તમને કરાઈ હશે. કોયલ બી આકાશમાં ઉડે, કાગડો ઉડે, કબૂતર ઉડે, ચકલી ઉડે, પોપટ ઉડે, કેટલા બધા ઉડે, બરાબર ને? પણ દરેકના અવાજ અલગ અલગ હોય. અને સૌથી મીઠું તો કોયલ ટહુકે. કોયલ ટહુકે ને તો આપણને બહુ જ ગમે. આમ ચોમાસામાં વરસાદ પડે ને કોયલ ટહુકે તો કેટલું સરસ લાગે, વાતાવરણ કેટલું સુંદર બનાવી દે, બરાબર ને? એટલે આ રીતના દરેક પક્ષીઓ અલગ અલગ રીતના, દરેક પક્ષીના કલર બી અલગ હોય. ચલો આવજો.